એર ઇન્ડિયાની દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી ફ્લાઇટ એઆઈ 173 ના 216 પેસેન્જર અને 16 ક્રુ આખરે 56 કલાકે સહી સલામત સાન ફ્રાન્સિસ્કો પહોંચી ગયા. બીજી તરફ ટાટા જૂથની એરલાઇન એર ઇન્ડિયાના ચીફ કસ્ટમર એક્સપિરિયન્સ એન્ડ ગ્રાઉન્ડ હેન્ડલિંગ ઓફિસર રાજેશ ડોગરાએ તમામ પ્રવાસીઓને તેમનું પૂરેપૂરું ભાડું રિફંડ કરવાની અને ભવિષ્યમાં એર ઇન્ડિયામાં પ્રવાસ કરવા માટે વાઉચર પણ આપવાની જાહેરાત કરી હતી. એર ઇન્ડિયાની દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કોની ફ્લાઇટ એઆઈ 173 6 જૂને નવી દિલ્હીથી રવાના થઈ હતી. બોઇંગ 777-200 LR વિમાનના એક એન્જિનમાં ભર આકાશે ઓઇલનું પ્રેશર ઘટી જતા પાયલોટે વિમાને નજીકના એરપોર્ટ મગદાન પર ઉતાર્યું હતું, જ્યાં પ્રવાસીઓને પારાવાર મુશ્કેલી પડી હતી, જેના વિશે સોશિયલ મીડિયામાં જાત જાતની તસવીરો વાયરલ થઈ હતી. કર્ણાટકની નવી ચૂંટાયેલી કોંગ્રેસ સરકારના શિક્ષણ મંત્રી મધુ બમરપ્પાએ પાઠ્યપુસ્તકોમાં બદલાવના સંકેતો આપ્યા. તેમણે જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં ભાજપની સરકારમાં બાળકોને સમજવામાં આવતા નહોતા, તેમને ખબર નહોતી કે બાળકોને શું આપવું જોઈએ. ભાજપ એટલી ભ્રષ્ટ પાર્ટી છે કે તેમણે શિક્ષણમાં પણ પોતાની માનસિકતા ઉમેરી હતી, જેની સામે વિરુદ્ધ અમે છીએ. અમે એવું કશું નથી કરી રહ્યા જે કોંગ્રેસ સાથે જોડાયેલું હોય અથવા ભાજપની વિરુદ્ધ હોય. હું પહેલા દિવસથી જણાવી રહ્યો છું કે મારું કામ માત્ર વિદ્યાર્થીઓનું હિત જોવાનું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ચંદીગઢ ખાતે કેન્દ્રીય વેલનેસ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે અમે લાભાર્થીઓ માટે આવા ઘણા વેલનેસ સેન્ટરો ખોલવા માંગીએ છીએ. અમે ઈ રૂપી વાઉચર આપવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. દરેક લાભાર્થીને ઈ રૂપી વાઉચર તેમના ખાતામાં મળી જાય અમે તેવું આયોજન કરી રહ્યા છીએ. દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરી એક વખત ચક્રવાતી તોફાન બિપરજોયનો ખતરો વર્તાઈ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 36 કલાકમાં બિપરજોય વધુ ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે. ત્યારબાદ તે ગંભીર ચક્રવાતી તોફાન બનવાની સંભાવના છે. બિપરજોય વાવાઝોડાની અસર ગોવા, કર્ણાટક, ઉત્તર કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ દરમિયાન તોફાન અને ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે શુક્રવારે કહ્યું હતું કે બિપરજોય આગામી 36 કલાકમાં ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે, તેમજ આગામી 2 દિવસમાં તે ઉત્તરથી પશ્ચિમ તરફ આગળ વધશે. સ્કાયમેટ વેધર અનુસાર ચક્રવાતી તોફાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચવા માટે લાંબી મુસાફરી કરવી પડશે. બીજી તરફ એક અહેવાલ મુજબ ચક્રવાતના કારણે 9-11 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે, જેથી કોઈ પ્રકારની કુદરતી આફતને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ બની છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર મોન્સૂન આગામી 48 કલાકમાં કેરળના બાકીના ભાગો, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તરના ભાગો તરફ આગળ વધશે. દક્ષિણ પશ્ચિમ મોન્સૂન કેરળમાં તેની શરૂઆત સાથે 1 જૂને સામાન્ય તારીખના એક અઠવાડિયા પછી ગુરુવારે ભારતમાં પ્રવેશ્યું હતું. દેશમાં ચોમાસાની વધુ પ્રગતિની આગાહી અને IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ મોન્સૂન ગુરુવારે કેરળ પહોંચી ગયું છે. ચોમાસું સામાન્ય રીતે 1 જૂન સુધી કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે તે 8 જૂને પહોંચ્યું હતું. 7 દિવસનો વિલંબ થયો છે. કેરળમાં 2 દિવસમાં સારો વરસાદ થયો અને દક્ષિણ તમિલનાડુ પણ આવી સ્થિતિમાં છે. કેરળથી પ્રથમ વખત માત્ર મહિલાઓ હજ ઉપર જશે. આ મહિલા હજયાત્રીઓના જથ્થાને કેન્દ્ર લઘુમતી મામલાના મંત્રી જ્હોન બારલાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મહિલા હજયાત્રીઓ કેરળના કાલિકટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રવાના થયા હતા. હજયાત્રીઓ માટેના વિમાનના ક્રુ અને પાયલોટ પણ મહિલાઓ જ રહેશે. કેરળમાં માત્ર મહિલાઓ માટેની હજયાત્રા ઇતિહાસની પ્રથમ હજયાત્રા બની છે. મહારાષ્ટ્રના ઔરંગઝેબ વિવાદ શમતો નજર આવતો નથી. ભાજપના નેતા નિલેશ રાણે એનસીપીના અધ્યક્ષ શરદ પવાર વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી. ઔરંગઝેબનો શરદ પવાર સ્વરૂપે ફરીથી જન્મ થયો છે. આ મામલે એનસીપીના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો અને એનસીપીના કાર્યકર્તાઓ રસ્તા પર શિવાજી છત્રપતિ મહારાજના પોસ્ટરો સાથે ઉતર્યા. મહારાષ્ટ્ર પોલીસે આ પોસ્ટરો જપ્ત કરી લીધા હતા અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીના નેતા શરદ પવારને વોટ્સએપ પર ધમકીઓ મળી છે. શરદ પવારને ધમકી મળ્યા બાદ તેમની પુત્રી સુપ્રિયા સુલે અંગે ફરિયાદ કરવા મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસમાં ગયા હતા. શરદ પવારને ધમકીઓ મળવાની જાણકારી આપતા સુપ્રિયા સુલે કહ્યું કે એક વેબસાઇટ દ્વારા શરદ પવાર સાહેબને ધમકી આપવામાં આવી છે. તેમણે કહ્યું છે કે હું અહીં પોલીસ પાસે ન્યાય માંગવા આવી છું.
सुप्रिया सुले महाराष्ट्र गृहप्रधान देवेंद्र फडणवीस और देश गृहप्रधान अमित शाह ने न्याय की अपील की। तेमणे एम पण कह्युं कि आवी हरकतो योग्य नथी, तेने रोकवी जोईए। कर्नाटक में मिली भव्य जीत बाद कांग्रेस कार्यकरों ने नेताओं जोश में है। एवं कांग्रेस 2024 लोकसभा की चूंटणी की तैयारी में लागी गई है, जेमा सौथी पहला संगठनात्मक फेरबदल करवानी योजना है। जे अंगत कांग्रेस राजस्थान, महाराष्ट्र, दिल्ली, गुजरात, तमिलनाडु, पश्चिम बंगाल और झारखंड नवा अध्यक्ष ऐलान करते। साथ कांग्रेस पार्टी महासचिव प्रियंका गांधी मोटी जवाबदारी सौंपी शके। सूत्रों जणाव्या अनुसार ओडिशा, हरियाणा, महाराष्ट्र, तमिलनाडु और बिहार में कांग्रेस नवा प्रभारी नियुक्त करशे। उद्धव ठाकरे जूथनी शिवसेना सांसद संजय राउते जणाव्युं हतुं कि कोल्हापुर में थयेली हिंसा माटे महाराष्ट्र सरकार जवाबदार छे। राज्य सरकार गृह खातु और महाराष्ट्र मुख्यमंत्री जवाबदार छे। औरंगजेब मौत 400 वर्ष पछी औरंगजेब नाम महाराष्ट्र में हिंसक अथड़ामणो थई रही छे। औरंगजेब राजकीय स्वार्थ माटे वारंवार उपयोग कराई रह्यो छे। अमेरिका पूर्व राष्ट्रपति डोनाल्ड ट्रम्प ने मुश्किल ओछी थानू नाम नहीं लई रही। हकीकत में गुप्त दस्तावेजों से जोड़ेला मामला में ट्रम्प ने सामे मुकदमो चालशे। ट्रम्प पर आरोप है कि व्हाइट हाउस छोड़ा बाद ट्रम्पे घनी बधा गुप्त दस्तावेजों राख्या था, साथ खोटा आक्षेपों कर। तपास एजेंसीए ट्रम्प विरुद्ध 7 केन्द्रीय अधिकारी गुनेगारों मामलो दाखिल कर। एफबीआईए ऑगस्ट 2022 में ट्रम्प ने मालिकी की जगह पर तपास हाथ धरी, जेमा एफबीआई ने 16 वधारे शंकास्पद दस्तावेजों मळ्या हता। ट्रम्प विरुद्ध जे आरोप लाग्या छे एमांथी एक अवतरू घड़वानो आरोप पण छे। वडाप्रधान मोदी आ महीने अमेरिका की ऐतिहासिक मुलाकाते जवाना छे। तेवो अमेरिका की संयुक्त संसद ने पण संबोधशे। आ पूर्वे कांग्रेस नेता राहुल गांधी व्हाइट हाउस गया होवाना अहेवाल छे ने एवा पण अहेवाल छे कि राहुल गांधी व्हाइट हाउस में केटलाक टोचना अधिकारियों ने मळ्या हता, तेमनी साथे सीक्रेट मीटिंग करी हती। जो कि आंगे कांग्रेस तथा व्हाइट हाउस आंग बने मौन अकड़े। महत्व है कि राहुल गांधी हाल अमेरिका की मुलाकाते है, त्यां तेओए केटलीक सभाओ योजी और भारतीय समुदाय लोको साथे चर्चा करी। भाजप 2024 की लोकसभा की चूंटणी और आ वर्षे 5 राज्यों में थनारी विधानसभा की चूंटणी की तैयारी में लाग्यू छे। सूत्रों की जानकारी मुजब भाजपा केन्द्रीय नेतृत्वए 11 जूने नवी दिल्ली में भाजप शासित राज्यों मुख्यमंत्रीओ और नायब मुख्यमंत्रीओ की बैठक बोलावी छे। बैठक नो एजेंडा लोकसभा चूंटणी और 5 राज्यों की विधानसभा चूंटणी पण संभावित छे। आ बैठक में पार्टी अध्यक्ष जेपी नड्डा, केन्द्रीय गृहमंत्री अमित शाह, बी एस संतोष सहित प्रदेश संगठन सचिव हाजर रहेशे। समग्र केनेडा जंगलों में लागेला विकराल दावानल ने कारण यूएस संख्याबंध फ्लाइट्स विजिबिलिटी खराब थवाना कारणे मोड़ी पड़ी। न्यूयॉर्क बाद हवे पीड़ा रंगना प्रदूषित हवानो थर वॉशिंग्टन शहर पर पण फैलाव छे, जेने पगले समग्र ईस्ट कोस्ट में रमतगमत तथा तमाम आउटडोर प्रवृत्ति रद्द करवामां आवी। ब्रॉन्क्स और सेंट्रल पार्क प्राणियों ने पण वहला अंदर लई पार्क तथा बीच वहला बंद कर देवामां आव्या। लोगों ने कोरोना महामारी समय N95 मास्क फरी पहेरवानी ताकीद करी छे। बांग्लादेश पर इलेक्ट्रिसिटी पूरी पड़वा बदल देवूज वधीने 2.5 अबज डॉलर थई गयु। बांग्लादेश ने सरकार आ पैसा चुकवा माटे झजूमी रही है, तेना कारणे बांग्लादेश में पावर प्लांट ठप थवानुं अने वीज संकट सर्जावानुं जोखम है। इलेक्ट्रिसिटी सप्लाय करती कंपनीओ सतत सरकार पासे बाकी रकम उघराणू करी पावर सप्लाय बंद करवानी धमकी आपी रही है। बांग्लादेश नो पायरा पावर प्लांट बंद थई गयो छे। पाकिस्तान पाई पाई माटे मोहताज छे। एक एक डॉलर माटे वलखा मारी रहेला भारतना पाड़ोसी देशे हवे न्यूयॉर्क में पोतानी ख्यातनाम रोजवेल्ट होटल 3 वर्ष माटे भाड़े आपी छे। पाकिस्ताने तेना कारणे 220 मिलियन डॉलर जेवी रकम मळशे। पाकिस्तानना उड्डयन मंत्री ख्वाजा सादनुं कहेवुं छे कि न्यूयॉर्कना तंत्रने 3 वर्ष माटे होटल लीज पर आपवामां आवी छे। पाकिस्तान पासे विदेशमां 2 होटलो छे, आ पैकीनी एक न्यूयॉर्क अने एक पेरिसमां छे। अफगानिस्तान बदखशाना प्रांत में आवेली मस्जिद में विस्फोट थता 15 लोगों ना मौत थया, जारी के 50 लोग इजाग्रस्त थया। बदखशान प्रांत ना पूर्व डेप्यूटी गवर्नर मौलवी अहमदी की अंतिम यात्रा की प्रार्थना मस्जिद में थई रही थी, त्यारे आ विस्फोट थयो। मौलवी अहमदी की कार में बॉम्ब ब्लास्ट थता तेमनुं मौत निपजू।
सूत्रों पास की मिली माहिती प्रमाण आ विस्फोट में तालिबान बे लोग मार्या गया। उत्तराखंड केदारनाथ में वहली सवारे हिमस्खलन की घटना जोवा मळी हती। हाल उत्तराखंड में चारधाम यात्रा योजाई रही है त्यारे 20 लाख थी वधु यात्रीओए उत्तराखंड की मुलाकात लीधी। लाखों दर्शनार्थी केदारनाथ दर्शने पहुंचा, जो कि केदारनाथ स्थानीय प्रशासने जणाव्युं के हिमस्खलन कोई जानहानि थई नथी। केदारनाथ दर्शने गयेला यात्रीओ ने बचावेला हिमस्खलन वीडियो वायरल थया। विदेश मंत्री एस ए जयशंकर अफगानिस्तान शीखों मामले जणाव्युं के हूँ अफगानिस्तान शीखों ने मळवा मांगतो हतो अने तेमनी समस्याओ समझवा मांगू छू। तेमनी भारतनी नागरिकता अने वीजा मामले केटलीक समस्याओ छे, तेमणे अमारी साथे जे बाबते चर्चा करी छे ते बाबते उकेल लावामां आवशे। केटलाक लोको हजु पण भारतीय नागरिकता माटे राह जोई रह्या छे अने तेमणे भारतीय नागरिकता बाबते तमाम मदद पूरी पाडीशुं। बिहार की राजधानी पटना में 23 जून रोज विपक्षी दलों की बैठक योजाई थी, त्यारे आ विषय बात करता प्रदेश उपमुख्यमंत्री जयेश यादव जणाव्युं कि भाजप वर्ष 2024 की लोकसभा की चूंटणी ने लई डरी गई है। भाजप में कर्नाटक हिमाचल प्रदेश में चूंटणी हारी है, हवे आ पछी राजस्थान हरियाणा और अन्य जगह पर चूंटणी हारशे। विपक्ष दलों की बैठक विषय बात करता तेजस्वी यादव कहूं कि 15 पार्टी नेता बैठक में हाजरी आपशे। वर्ष 2024 लोकसभा की चूंटणी नजीक आ रही है, तरह विपक्ष दलों ने एकजूट करने प्रयास थी रहा है। आ विषय बात करता उद्धव ठाकरे समूह की शिवसेना नेता संजय राउते जणाव्युं कि बिहार मुख्यमंत्री नीतीश कुमार 23 जून रोज विपक्ष दलों की बैठक बोला है। कहूं कि आ बैठक में राहुल गांधी साथ उद्धव ठाकरे और शरद पवार हाजरी आपशे। विपक्ष दलों दिग्गज नेता आ बैठक में हाजरी आपशे और वर्ष 2024 की चूंटणी में रणनीति घड़वा प्रयास करशे। राजधानी दिल्ली में आवेली गुरु गोविंद सिंह इंद्रप्रस्थ यूनिवर्सिटी कैम्पस उद्घाटन दरमियान अरविंद केजरीवाल संबोधन कर रहा था। आ दरमियान मोदी मोदी ने नारा लगता अरविंद केजरीवाल विचार में पड़ गया। बाद में अरविंद केजरीवाल कहूं कि जो तमे लोको आवी रीते परेशान करशो तो अमे बिल्कुल बात नहीं करिए, जो तमने आ विचारों गमता नहीं तो ठीक है। केजरीवाल देश की शिक्षण व्यवस्था मामले बात करता कहूं कि देश की अंदर लोकशाही है, दरेक ने पोताना मन की बात कहवानो अधिकार है। आसामना मुख्यमंत्री हेमंत बिस्वा शर्माए जणाव्युं कि आ वर्षे गांधी जयंती निमित्ते प्रदेश में 1 करोड़ छोड़ वाववामां आवशे। तेमणे कहूं कि प्रदेश लोको आ झूंबेशमां जोड़ाशे। 2 ऑक्टोबर सुधी गांधी जयंती निमित्ते 1 करोड़ छोड़ वाववामां आवशे, जे क्लाइमेट चेन्ज की समस्यानो सामनो करवा माटे असरकारक साबित थशे। शर्माए कहूं कि सरकार लोकोने 300 रूपियाना भावे छोड़ वेचशे, जेनो मुख्य हेतु वर्ष 2028 सुधीमां प्रदेश वन विस्तार 38% सुधीनो वधारो करवानो छे। भारतीय किसान यूनियन राष्ट्रीय प्रवक्ता और खेडूत नेता राकेश टिकैत जो 3 कृषि कायदा आंदोलन वक्त जाणीतो चेहरो बन्या हता, आ वक्त रेसलर्स प्रोटेस्ट ने कारण फरी चर्चा में आया है। राकेश टिकैते कुस्तीबाजों ने तेमनी मांगणों ने टेको आप्यो छे। समग्र पश्चिम उत्तर प्रदेश में खाप पंचायतों ने एकत्र करी छे। राकेश टिकैते 2 वक्त चूंटणी मैदान में उतरिया। राकेश टिकैत खेडूत नेता और खाप नेता उपरांत एक अनुभवी बिजनेसमैन छे। मुंबईना मीरा रोड विस्तार में रहता एक शख्स तेना लिव इन पार्टनर की करती हत्या करता चकचार मची। आरोपीए हत्या करी लाशना टुकड़ा करी कुकर में बॉइल करी मिक्सर में पीसी ने तेनो निकाल करवानो प्रयास कर्यो। घटनानी जाण पोलीस तथा पोलीसे हत्या करनार शख्स झड़पी पाड़ी कोर्ट में रजू कर्या, जे बाद कोर्टे हत्यारा ने 16 जून सुधी पोलीस कस्टडी में रहेवानी सूचना आपी। बिहारना रोहतास जिल्लामां फ्लायओवरना थांभला वच्चे फसायेला 11 वर्षना रंजननुं मौत थयुं। तेने बचावीने होस्पिटल लई जवामां आव्यो, ज्यां डॉक्टरोए तेने मृत जाहेर कर्यो। एनडीआरएफ अने स्थानीय प्रशासनकीय टीम द्वारा बाळकने बहार काढवा माटे 24 कलाकथी वधु समय सुधी रेस्क्यू ऑपरेशन हाथ धरायुं। आ माटे एप्रोच रोडनो स्लेब बुलडोजर वडे तोड़ीने आखरे कलाकनी मेहनत बाद बाळकने बहार काढायो। वास्तवमां मामलो नसरीगंज दाऊदनगर स्थित सोनपुलनो छे।
राजकोट में सरकारना नियम अने नियम फॉर्म फेरबदल अंगे पूर्व मामलतदार आरबी घड़ीवीए निवेदन आप्युं हतुं। राजकोट में हवेथी आवकनो दाखलो तेमज नॉन क्रिमिनलना सटी माटे हवेथी साक्षीओना सहीनी जरूर અને મામલતદાર કચેરી ખાતે સાક્ષીની જરૂર પડે છે। ઉલ્લેખનીય છે કે આ તમામ નિયમોના ફેરબદલ અંગે લોકો હેરાન થતા જોવા મળ્યા। સરકારને એક સવાલ ચોક્કસથી થાય છે કે અત્યાર સુધી સહી કે સાક્ષીની જરૂર નહોતી પડતી, હવે એકદમથી તેની કેમ જરૂર પડવા માંડી। રાજકોટની જૂની કલેક્ટર કચેરી ખાતે આવતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં આવકનો દાખલો અને નોન ક્રિમિનલ સટ્ટી કાઢવા માટે ફોર્મ रजू करता समय बे साक्षी फरजियात करता लोको मुश्किली अनुभवी रहा छे। आवक के नॉन क्रिमिनल सटी काढवा माटे त्रण लोको साथे लोकोने धक्का खावाना वारा आव्या। उल्लेखनीय छे के आथी साक्षी फरजियात करता लोको मां रोष जोवा मळ्यो। छेल्ला केटलाक दिवसोथी नवसारीने महानगरपालिका बनावा माटे इच्छा व्यक्त करता नवसारीना सांसद अने प्रदेश प्रमुख सी आर पाटिले महत्वनुं निवेदन आप्युं। તેમણે કહ્યું કે વર્ષોથી નવસારીને મહાનગરપાલિકા બનાવવાની સ્થાનિકો દ્વારા માંગ ઉઠતી રહી છે અને પ્રાથમિક તબક્કે સર્વે ચાલી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યની સૌથી મોટી અપલાયકા નવસારી વિજલપુર પાલિકામાં છે। નવસારીને મહાનગરપાલિકા બનાવવાની વાતે સ્થાનિક નેતાઓમાં ખુશી જોવા મળી હતી। છોટાઉદેપુર કમાંડ તાલુકા ભાજપ પ્રમુખ અને મંત્રીઓના જિલ્લા ભાજપ પ્રમુખે રાજીનામા મંજૂર કર્યા। થોડા દિવસ અગાઉ કમાંડ તાલુકા ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓએ રાજીનામા આપ્યા હતા। ઉપેન્દ્ર રાઠવાએ જણાવ્યું હતું કે સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને મંત્રીઓ સાથે ચર્ચા કરી રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે। હવે કવાડ તાલુકા ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠવા મહામંત્રી મહેન્દ્રભાઈ અને જીકેશભાઈ સમગ્ર પાર્ટી અંગે કામ કરશે। રાજ્યના નગરપાલિકા કમિશનર રાજકુમાર બેનીવાલ પાલનપુર પહોંચ્યા। ઉલ્લેખનીય છે કે આવતીકાલે મુખ્યમંત્રી પાલનપુર નગરપાલિકામાંથી 22 જનસેવા કેન્દ્રોનું લોકાર્પણ કરવાના છે, જે અંતર્ગત તેમણે પાલનપુર નગરપાલિકા જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી। ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા રજિસ્ટ્રારનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું, જેમાં જિલ્લા રજિસ્ટ્રારની બેજવાબદાર નિવેદનો આપતા જણાયા। કોંગ્રેસ પ્રમુખ દ્વારા ગોંડલ યાર્ડનો દુરુપયોગ થતો હોવાનું જણાવતા સબ રજિસ્ટ્રારે ઉડાવ જવાબ આપ્યો હતો। ઉલ્લેખનીય છે કે માર્કેટિંગ યાર્ડમાં ભાજપ દ્વારા કાર્યક્રમ રાખતા કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ થયો। જૂનાગઢ માંગરોળના સીલ ગામે આંગણવાડીના બાળકો જીવના જોખમે અભ્યાસ કરતા જોવા મળ્યા હતા। આંગણવાડીના ઓરડા અત્યંત જોખમી અને જર્જરિત હાલતમાં છે, સાથે તેમાં પોપડા પડતા હોય તેવી હાલતમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે સરકાર એક તરફ શિક્ષણ ઉપર ધ્યાન દેવાની વાતો અને દાવા કરી રહી છે, બીજી તરફ નાના બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા। આ ઓરડો ગમે ત્યારે ધરાશાય થાય ત્યારે બાળકોના જવાબદાર કોણ, તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ચાણસ્માના ભાટસરની જર્જરિત પ્રાથમિક શાળાના મામલામાં જીએસટીબીના અહેવાલ પ્રસારિત કર્યા બાદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું, જેમાં 20 વર્ષથી આ શાળા જર્જરિત હાલતમાં હતી। 250 જેટલા વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકો ભયના ઓથાર હેઠળ આ શાળામાં અભ્યાસ કરે છે। જીએસટીબીના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા, સાથે વિદ્યાર્થીઓને અન્ય જગ્યા પર ખસેડવાની વ્યવસ્થા કરાઈ। રાજકોટના જીવરાજ પાર્ક પાણીની પારાયણ યથાવત છે, ત્યારે માટલા અને ડોલ લઈ મોટી સંખ્યામાં મહિલાઓ પાલિકા કચેરી ખાતે એકત્રિત થઈ છેલ્લા 20 દિવસથી વિસ્તારના પાણીને આવતા સ્થાનિક મહિલાઓમાં રોષ ફાટી નીકળ્યો, ત્યારે માટલા અને ડોલ લઈ મહિલાઓ વિરોધ કર્યો હતો। પાલનપુરના વોર્ડ નંબર 4ના કોર્પોરેટરે મુખ્યમંત્રીના આગમન પહેલા મુખ્યમંત્રીને પત્ર લખ્યો, જેમાં શહેરના થયેલી ગંદકી, ભૂગર્ભ ગટરના સ્વચ્છતા, પાણીની સમસ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો। વધુમાં કોર્પોરેટરે લોકોને તમામ સુવિધાઓ મળતી રહે તેવી માંગ કરી। સુરતમાં ગુનેગારો પર નિયંત્રણ રાખવા, ગુનાખોરીને ડામવા તેમજ શહેરોને સુરક્ષા કવચ પૂરું પાડવા શહેર પોલીસ દ્વારા વર્ષ 2012થી હાથ ધરવામાં આવેલા સેફ સિટી પ્રોજેક્ટને વધુ સુઘડ બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, જેમાંથી શહેરના અલગ અલગ સેક્ટરમાં લોકોની જનભાગીદારીથી અત્યાર સુધી 15,920 જેટલા નવા સીસીટીવી કેમેરાથી શહેરને સજ્જ કરાયું છે। આ સીસીટીવી કેમેરાને લોકેશન એપ સાથે ઇન્ટીગ્રેટ કરાયા છે, જેના કારણે શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં વધુ ઉપયોગી સાબિત થઈ શકે। રાજકોટના જૂના સાંઢિયા પુલ નિર્માણમાં વિઘ્ન આવ્યા છે। સાંઢિયા પુલ પ્રોજેક્ટ પાછળ ઠેરાયો છે। જામનગર રોડ અને રાજકોટને જોડતા પુલ પર હજારો વાહન અવરજવર કરે છે, જોકે સાંઢિયા પુલની સમય મર્યાદા
पूर्ण थता निर्माण कार्यवाही स्थगित कराई। खेडूतों ने खेती करवी ए लोखंड चना चावा जेवी बाबत छे। ज्यां अरवली बायडना टेकाना भावे बाजरी वेचवा आवेला खेडूतो परेशान जोवा मळ्या। जेमां चुईला रोड पर आवेल बाजरी खरीद केन्द्र पर ट्रेक्टरोनी एक किलोमीटर लांबी लाइनो लागेली होवाथी खरीद प्रक्रिया धीमी चाली रही होवाथी खेडूतो नाराज थया हता। खेडूतोने एक तरफ कमोसमी वरसादनो माटो, बीजी तरफ तंत्रनी हेरानगति सहन करता तकलीफ वेठवानो वारो आव्यो। अरबी समुद्र में डीप डिप्रेशन ने कारण सर्जायेला वावाझोडू बिपरजॉय धीरे धीरे आगळ वधी रह्युं छे। ते अंगे सूरतना इन्चार्ज कलेक्टर वीके वसावाए निवेदन आप्युं हतुं। हाल वावाझोडू पोरबंदर थी 880 किलोमीटर दूर छे। आगामी 11 अने 12 तारीखे वावाझोडू दक्षिण गुजरात पहोंचशे। कलेक्टर ना जणाव्या अनुसार दरियाकांठाना 42 गामडा पर सतत नजर राखवामां आवी रही छे अने एसटीआरएफ नी टीम ने एलर्ट राखवामां आवी छे। गुजरातना अरबी समुद्र में सर्जायेला बिपरजॉय नामना चक्रवात ने लईने हवामान विभाग द्वारा चेतवणी अपाई। वावाझोडू उत्तर उत्तर पश्चिम तरफ आगळ वधी रह्युं छे। आगामी बे दिवस सुधी आ दिशा में आगळ वधतुं जशे तेवी शक्यता छे। हाल बिपरजॉय वावाझोडू गुजरातना दरियाकांठाथी 850 किलोमीटर दूर छे। अरबी समुद्र में सर्जायेला बिपरजॉय वावाझोडाने लई हवामान विभागे चेतवणी जाहेर करी छे। अरबी समुद्र में सर्जायेला वावाझोडाना पगले गुजरात दरिया में हलचल जोवा मळी छे। त्यारे जूनागढ़ मांगरोळ दरिया किनारा करंट वधता बे नंबरनुं सिग्नल लगावी देवामां आव्युं छे। तमाम माछीमारोए सावचेती राखी पोतानी बोट होडी बहार काढी लेवानी कामगीरी शुरू करी। हाल मांगरोळ पंथक में वादळछायुं वातावरण सर्जायुं छे। गुजरात में आगामी 11 जून सुधी वावाझोडू टकरावानी आगाही छे। त्यारे संभवित कुदरती आपत्ति समय गीर सोमनाथ कलेक्टर एचके वढवाणियाना मार्गदर्शन हेठळ वहीवटतंत्रे जिला अने तमाम तालुका मथके राउंड द क्लॉक फ्लड कंट्रोल रूम कार्यरत कर्या। जेमां वावाझोडा दरमियान भारे पवन वरसाद के कोई आपत्ति ने पहोंची वळवा माटे विशेष प्लान बनावामां आव्यो छे। भरूच वहीवटतंत्र द्वारा हाल चर्चानो विषय बनेली आर्टिफिशियल इंटेलिजेंस आधारित टेक्नोलॉजी विकसावामां आवी। आ टेक्नोलॉजी जिला औद्योगिक अकस्मात और राज्य की सौथी मोटी नदी नर्मदा जलस्तर पर नजर राखी तंत्र और स्थानिकों ने समय पहला एलर्ट कर जरूरी पगला माटे निर्देश आपशे। भरूच जिला कलेक्टर द्वारा जणाववामां आव्युं कि आ सीस्टम आपातकालीन परिस्थितिनो सामनो करवामां सरकारी तंत्र ने मजबूती आपशे। आगामी 20 जून आसपास गुजरात में चोमासानुं आगमन थशे। केरल में नैऋत्यना चोमासानुं आगमन थयुं। हवे गुजरात में पण 20 जून की आसपास चोमासा की शुरुआत थवानी आगाही छे। जो कि हवामान विभागे गुजरात में आ वर्षे चोमासु साधारण रहेवानी संभावना व्यक्त करी। खानगी हवामान संस्था स्काईमेटना महेश पालावते जणाव्युं कि 15 जून बाद गुजरात में चोमासा की शुरुआत थई शके छे। वलसाडना उमरगाम तालुको हाल भूमाफियाओ माटे स्वर्ग समान बन्यो होय तेम लागी रह्युं छे। गरीब लोकोनी जमीनो पर हाल भूमाफियाओ कब्जो करी रह्या छे। तरे गरीबों की सरकार ने पारदर्शक वहीवट में हम भूमाफियाओ खुलेआम सरकारी कचेरी में रोटलो शेकी रहा है। मोरबी दुर्घटना टिकट वितरण और टिकट कलेक्शन में काम में जोड़े बंने आरोपी ने कोर्टे राहत आपी। कोर्टे बंने आरोपी पर अवलोकन करता सदोष मानववध की कलम प्राथमिक रीते खोटू होवानु कहूं नियमित कोर्ट जामीन मंजूर कर्या। जे अंगे बंने आरोपी हाईकोर्ट में जामीन माटे अरजी करी हती। आरोपी की जामीन अरजी अंगे मृतकों परिवारजनों द्वारा विरोध करवामां आव्यो हतो। भावनगर कोर्ट में तोड़कांड केस में त्रण आरोपी की जामीन अरजी करवामां आवी। जे अंगे सुनावणी करता भावनगर कोर्ट में दलीलों थी। दलीलों अंते कोर्ट में अरजी मंजूर न थता मुदत पड़ी। तोड़कांड आरोपी कानभा गोहिल बिपिन त्रिवेदी घनश्याम राधवानी जामीन अरजी मुकवामां आवी हती। पृथ्वी पर आपणुं जीवन टकावी राखवा माटे महासागरोनी महत्वपूर्ण भूमिका रही है। भारतीय संस्कृति में दरिया देव तरीके पूजवामां आवे छे। जल दरियाना देव मनाता वरुण ने इंद्रदेव की अनेक कहानियों आपमां अपना शास्त्र में लखेली है। वर्ल्ड रजिस्टर ऑफ मरीन स्पीसीस वर्ष 2021 अहेवाल मुजब जाणीती दरियाई प्रजातियों की कुल संख्या लगभग 2,40,000 जेटली है। अमरेली जाफराबाद दुधाड़ा गामना वाड़ी विस्तार में राष्ट्रीय पक्षी गणाते 9 मोरना रहस्यमय मौत थे। सुरंग घटना की जाण थता आरएफओ सहित वन विभाग की टीम घटनास्थले पहुंची। त्यारबाद मोरना मृतदेह ने बाबरकोट एनिमल केर सेंटर खाते खसेड़वामां आव्यो। जो कि राष्ट्रीय पक्षी मोरना मौत ने लई समग्र विस्तार में चकचार मची हती। डभोईना
नागडोल गाम मृत दीपड़ो मिली आयो हो। नागडोल गामना धर्मेन्द्र सिंह वघेला रोजिंदा कामकाज अर्थे पोताना खेतर में गया था तरह दीपड़ो मिली आता वन विभाग ने जाण करी। मळती माहिती मुजब वन विभाग द्वारा हृदय कब्जो मेळवी मौतना कारणों अंगे तपास हाथ धरवामां आवी। सूरतना डिंडोरी में अजीब घटना सामे आवी जेमां जमाई द्वारा ससरा ने जानथी मारी नाखवा माटे ससराना घरे आग चांपी। मळती माहिती मुजब घरेलू कंकासना कारणे पति पत्नी छूटा थवानो निर्णय कर्यो हतो जेमां ते पत्नी द्वारा सर्वोत्तम छूटाछेड़ा पेटे 30 लाख की मांगणी पति पासे कराई। जे आपवा माटे पति तैयारी पण बतावी परंतु ससराए 50 लाख की मांगणी करता जमाईए आपवानो साफ इनकार कर्यो। ज्यां अंते जमाई अने तेना परिवारने जानथी मारी नाखवाना इरादे ससराए घरने आग चांपी।